હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસાયા તમારું ફરીથી સ્વાગત કરું છું. દોસ્તો, ગઈ વખત આપણે ગુરુત્વ પ્રવેગ અને જીના મૂલ્યમાં થતા ફેરફારના ત્રણ ભાગ જોયા, એટલે કે છેલ્લો ત્રીજો ભાગ જોયો, બરાબર? તો આજે આપણે એક નવા ભાગ સાથે, નવા ક્વેશ્ચન સાથે મળ્યા. તો ચાલો તૈયાર થઈ જાઓ, જ્ઞાનની સરવાણીમાં આગળ વધીએ, જીના થોડાક નવા ક્વેશ્ચન જોઈએ. કમ્પ્યુટરજી, પહેલો સવાલ રજૂ કરો, એટલે કે 16મો ક્વેશ્ચન પ્રસ્તુત કરો કે કઈ ઊંચાઈએ પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પરના પદાર્થના વજન કરતાં 16મા ભાગનું અથવા 1/16 ગણું છે. વાહ, વેરી ઇઝી ક્વેશ્ચન. કઈ ઊંચાઈ એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે, ખાલી બે શબ્દમાં તમે સમજી ગયા કે એચ મેળવવાનો છે, બરાબર? પદાર્થનું વજન, ધારો કે એચ ઊંચાઈએ વજન છે ડબલ્યુ ડેશ, બરાબર? પૃથ્વીની સપાટી પરના પદાર્થના વજન, પૃથ્વીની સપાટી પર વજન છે ડબલ્યુ, એ ડબલ્યુના વજનના કરતાં 1/16 ગણું છે, એટલે આવું કંઈક આપને રકમમાં આપેલું છે. ત્રિજ્યા કહી દીધી છે, પૃથ્વીની ત્રિજ્યા છે કેપિટલ આર. મેળવવાનું શું છે તમને ખ્યાલ જ છે, કઈ ઊંચાઈ એટલે એચ મેળવવાનો છે, બરાબર? હવે ઊંચાઈએ પદાર્થનું વજન, જેને આપણે ડબલ્યુ ડેશ કીધું હતું, પહેલાં કિંમતો મૂકી દઈએ. એમ જી ડેશ થશે, અહીંયા આવશે એમ જી બાય 16, એમ એમ કટ થશે, જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી બાય 16, બરાબર? આવું કંઈક મારી પાસે છે. ઓકે, હવે આ શું છે જી ડેશ? જી ડેશ છે એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, અને આ છે સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, બરાબર? હવે જો કે આટલા ક્વેશ્ચન અટેન્ડ કર્યા અને મારી સાથે જોડાયેલા છો, એટલે તમને ખ્યાલ જ આવી ગયો છે. ઓકે, એચ ઊંચાઈએ કીધેલું નથી આપને કે એચ છે આરના કમ્પેરિઝનમાં નાનું છે મોટું છે, તો આપણે મુખ્ય સૂત્ર જ વાપરશું. તો એ જ કંઈક આ રીતનું છે, જી 1 એચ બાય આર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી બાય 16. જી જી કટ થશે, તો મારી પાસે ફાઇનલી આવે છે 1 એચ બાય આર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. જો મારે સ્ક્વેર અહીંથી દૂર કરવો હોય તો અંડરરૂટમાં આવશે, આ સ્ક્વેર દૂર કરું તો અહીં આવશે અંડરરૂટમાં, તો અંડરરૂટમાં 16ની વેલ્યુ આવે છે ચોકે 16, મીન્સ કે 4. ઓકે, 1 સામેની સાઈડ આવશે, એચ બાય આર ઇઝ ઇક્વલ ટુ 3. તો ફાઇનલી શું મારી પાસે આવે છે, એચ ઇઝ ઇક્વલ ટુ 3 આર, સામે ગુણાશે આર, અરે હા કે ના? યસ, તો એચ ઇઝ ઇક્વલ ટુ 3 આર, દેટ્સ 1C ઇઝ માય રાઈટ આન્સર. ઓકે, આગળના હતા એવા થોડા થોડા ક્વેશ્ચન છે, પણ ફરક તમને થોડું ટ્વિસ્ટ કરવા માટે તમને વજન આપી દે તો ગભરાવાની જરૂર નથી. ઓ, એક રોલર કોસ્ટરની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે, તો ચલો આપણે પણ રોલર કોસ્ટર બનાવી દઈએ. રોલર કોસ્ટરમાં બેઠેલા છો તમે, મજા આવે, લોહી ઉપર નીચે થઈ જાય, ઘણી વખત તો ઘણાના હૃદય પણ મોઢામાં આવી જાય, એટલે ધ્યાન રાખવું, જો ધ્યાન ન રાખો તો હૃદય ખરેખર મોઢામાં આવી જાય. એક રોલર કોસ્ટરની ડિઝાઇન, રોલર કોસ્ટર તમને ખ્યાલ હશે કે આમ સીધું સીધું આવે, આમ ભૂ આ રીતે રાઉન્ડ કરાવીને પછી આમ લઈ જાય, બરાબર? અહીંયા પેલું ટ્રેન જેવું હોય આમ આવે, હું તો બેસતો જ નથી, આવું આપને ફાવે નહીં. એક રોલર કોસ્ટરની ડિઝાઇન એવી રીતે બનાવી છે કે જેમાં બેસનાર વ્યક્તિ જ્યારે ટોચ ઉપર, એટલે કે અહીંયા હોય, બરાબર, અહીંથી આમ સીધું આવે છે ભૂરપટ, તો અહીંયા ટોચ ઉપર આવે ત્યારે વજન રહિત અવસ્થાનો અનુભવ કરે છે, બરાબર? ચલો આ પાલખી હું અહીં બનાવી દઉં છું સરસ મજાની. યસ, આ પાલખીમાં આમાં એક માણસ બેઠેલો છે, ઊંધો થઈ ગયો, પણ સમજતો નથી કે આવામાં ના બેસાય પણ એમ. આ સ્થિતિએ છે ત્યારે વજન રહિત અવસ્થાનો અનુભવ કરે છે. ટોચ પર રહેલા વક્રપથની ત્રિજ્યા, એટલે કે આની ત્રિજ્યા છે કંઈક કેટલી છે, 20 મીટર. તો રોલર કોસ્ટર પર સરકતી પાલખી ટોચ પર હોય ત્યારે તેની ઝડપ ખાલી જગ્યાની વચ્ચે હોવી જોઈએ, એક રેન્જ આપી દીધી છે. ઓકે, તો અહીંયા આ સ્થિતિ આના પર સૌથી પહેલાં આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર? તો જે જરૂરી કેન્દ્રગામી બળ હશે એ કોણ પૂરું પાડશે? હવે તમને ખ્યાલ છે કે આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે એને હશે કંઈક કેન્દ્રગામી બળ, બરાબર? તો કેન્દ્રગામી બળ છે એમ વી સ્ક્વેર બાય આર,
બરાબર, એ કોના સમતુલનમાં હશે? તો કે આના વજનબળ અને આ વજનબળ કંઈક આમ નીચેની તરફ લાગશે, અને ઉપર જેમ મેં ડોટ રેખા વડે બતાવેલું છે એ છે એનું લંબ પ્રત્યાઘાતી બળ, એટલે કે લંબ બળ. ચલો, પણ આપણે એમ કીધું છે કે વજન રહિત અવસ્થાનો અનુભવ કરે છે, બરાબર, તો એન છે એ આવશે ઝીરો, બરાબર, એટલે માત્ર ને માત્ર એમજી જ રહેશે. તો એ એમજીના સમતોલમાં, તો કેન્દ્રગામી બળ છે એમજીના સમતોલનમાં હશે, બરાબર. થિયરીના કોન્સેપ્ટ પરથી તો આકૃતિ પરથી ખ્યાલ જ આવે છે, એમ એમ કટ થશે, તો અમારી પાસે બચશે વી સ્ક્વેર બાય આર બરાબર જી. બરાબર, મારે શું મેળવવાનું છે કે જ્યારે ટોચ પર પાલખી હોય ત્યારે તેની ઝડપ મેળવવાની છે, એટલે કે વી સ્ક્વેર મેળવવાનું છે, એટલે આર સામે ગુણાશે. તો વી સ્ક્વેર બરાબર જી આપણે કીધેલું નથી, પણ ચાલો સરળતા ખાતર હું લઈ લઉં છું 10, આર સામે ગુણાશે, આર આપણે આપી દીધેલું છે 20 મીટર. તો વી સ્ક્વેર બરાબર મારી પાસે છે 200, સ્ક્વેર મારે દૂર કરવું હોય તો આવશે અંડરરૂટ, તો વી ચાલે છે અંડરરૂટ 200, ભાગ પાડી દઉં છું 100 × 2, અંડરરૂટમાં 100 એટલે 10 × 2 એટલે 1.41. 1.41 છે, એમાં પોઈન્ટ હું દૂર કરું તો આ રીતે લખી શકાય, બરાબર, 0 0 નીકળશે અને છેદમાં 10 છે તો 1 પોઈન્ટ કાપીએ તો વી બરાબર આવશે 14.1 મીટર પર સેકન્ડ. આવો કંઈક જવાબ મળે છે. તો હું એમ કહી શકું કે ત્યારે તેની ઝડપ 14.1 છે, એટલે યસ 14 અને 15 વચ્ચે છે, આપણો જવાબ છે એ. બરાબર, આકૃતિ દોર્યું વધારે ઇઝીલી ખ્યાલ આવી ગયો, સૂત્ર તો એકદમ નાનું એવું જ હતું પણ સમજવાની જરૂર હતી માત્ર આકૃતિ પરથી. ઓકે, ચલો આગળનો સવાલ. ધારો કે નવા શોધાયેલા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી જ છે, એટલે કે સમાન છે, પરંતુ ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 3 ગણી છે. ચલો, આમાં હું જેટલા નોટેશન વાપરું છું, જેટલા ડેશ વગરના છે એ પૃથ્વીના છે અને ડેશ વાળા છે એ નવા શોધાયેલા ગ્રહના છે, એવું તમારે માની લેવાનું, બરાબર છે. ઓકે, તો નવા શોધાયેલા એક ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી જ છે. ચાલો, એક પોર્શન આપને સારું છે કે રો ઇઝ ઇક્વલ ટુ રો ડેશ, પરંતુ ત્રિજ્યા એટલે કે નવા ગ્રહની ત્રિજ્યા, આર ડેશ કહી દઉં, પૃથ્વીની ત્રિજ્યા કરતા 3 ગણી છે. જો પૃથ્વી પરનું ગુરુત્વ પ્રવેગ જી હોય તો નવા ગ્રહનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જી ડેશ શું હોય? બરાબર, નવા ગ્રહનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેપિટલ જી ડેશ છે, બરાબર. પૃથ્વીનું આપણે કહી દીધું છે કે ભાઈ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ છે જી અને નવા ગ્રહનું છે જી ડેશ. મારે જી ડેશ અને જી વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, તો એકદમ સરળ જ કામ કરવાનું છે. હું પહેલાં જી ડેશનું સૂત્ર લખું છું. જી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી, એમ ડેશ એટલે કે નવા ગ્રહનું દળ આવશે, છેદમાં નવા ગ્રહના કેન્દ્રથી સપાટીનું અંતર એટલે કે ત્રિજ્યા આર ડેશનો વર્ગ. બરાબર, કિંમતો છે એટલી આપણે મૂકીએ. તો પહેલા આર ડેશની કિંમત છે મારી પાસે, જો તો એ આવશે 9 આર સ્ક્વેર, આનો વર્ગ છે તો આર ડેશનો આપણે વર્ગ કરી દઈએ તો 3 × 9 આર સ્ક્વેર, જી એમ નમ રહેશે. હવે એમ ડેશ નથી, પણ તમને ખ્યાલ જ છે ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ, રો ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ, એને નવા ગ્રહનું કહીએ તો રો ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ 4/3 πr³. બરાબર, તો એમ ડેશની બદલે હું મૂકી શકું છું 4/3 રો ડેશ પાય આર ડેશ ક્યુ. ઓકે, તો એમ ડેશ બરાબર હું મૂકીશ 4/3 રો ડેશ પાય આર ડેશ ક્યુ. ઓકે, તો મારી પાસે આર ડેશ તો છે પણ એમ ડેશ નથી, તો આપણે શું કરશું? તમને ખ્યાલ જ છે ઘનતા બરાબર દળના છેદમાં કદ, બરાબર, દળ જોઈએ છે એટલે એમ, ઘનતા ગુણ્યા કદ થશે, તો ઘનતા છે મારી પાસે રો
અને કદ આવશે 4/3 πr³. બરાબર, હવે સમજી લો કે નવા ગ્રહનું લઈએ છીએ તો એમ ડેશ આવશે, રો ડેશ આવશે અને આર ડેશ ક્યુબ આવશે. બરાબર, તો કિંમતો આ બાજુ મૂકીએ તો જી એમ ડેશની બદલે રો ડેશ 4/3 πr³/r² બરાબર, આ કટ થશે તો મારી પાસે ફાઇનલી જે જવાબ આવે છે એ છે 4/3 g ρ π r². બરાબર, કંઈક આ રીતનું આવે છે. ઓકે, અને હવે પૃથ્વીની સપાટી પર વાત કરીએ તો g m/r² બરાબર. એ જ રીતે આપણે આગળ વધારીએ રો 4/3 πr³ છેદમાં r² જશે એટલે કંઈક મારી પાસે બચશે 4/3 πg ρ r. બરાબર, હવે મારે આવું અહીંયા કઈ રીતે આવી શકે તો હવે કિંમતો મૂકીએ તો કિંમતો આપણી પાસે આર ડેશની છે જ, તો આર ડેશની કિંમત મૂકીએ તો 3r આવે છે. તો રો ડેશ બરાબર રો જ છે તો એને કોઈ વાંધો નથી, મને પાઈ નું પાઈ રહેશે. આર ડેશની બદલે હું 3r મૂકું. ઓકે, તો આ જો આને જેવું છે, માત્ર 3 ફરક પડે છે તો આ 3 ને હું આગળ લઈ લઉં તો 3g જી ડેશ ઇઝ ઇક્વલ ટુ 3g. તો યસ, જવાબ એ કે મારો સાચો જવાબ છે. બરાબર, જો તમને ડાયરેક્ટ નાની રીતથી આવડતો હોય તો એ મને વાંધો નથી, અને હોય જ છે, પણ હું તમને ડાયરેક્ટ નથી કરાવતો, હું તમને થોડુંક વિસ્તૃતથી લખાણ આપું છું. એટલે જો આ ગમે ત્યારે આ સૂત્ર તમને આ રીતે મેં સોલ્વ કરાવેલું હોય તો બીજી કોઈ રકમમાં પૂછાય તો પણ તમને આવડી જાય. બરાબર, એટલે આ મેથડથી અમે કરાવવાનું કારણ એ જ છે. બરાબર, નહીતર શોર્ટકટ ટ્રીક, નહીતર બીજી ઘણી રીતે પણ આ મેળવી શકાય છે. બરાબર, પણ મને જે પ્રિફર લાગ્યું એ મેં તમને કીધેલું છે. આગળ, નવા શોધાયેલા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા કરતા બમણી છે. ફરીથી લખી જ નાખીએ, ચલો વરી પાછી એ જ સૂચના રિપીટ. નવા શોધાયેલા ગ્રહની ઘનતા હોય એ બધાનું હું ડેશ વડે બતાવીશ, અને પૃથ્વીની વસ્તુ હશે બધી એને હું સાદી રીતે એમ અને રો વડે બતાવીશ. નવા શોધાયેલા ગ્રહની ઘનતા રો ડેશ, પૃથ્વીની ઘનતા કરતા બમણી છે 2ρ. બંને ગ્રહોના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય સમાન છે. આ વખતે જી બરાબર જી ડેશ આપી દીધું છે. જો પૃથ્વીની ત્રિજ્યા આર હોય, તો નવા શોધાયેલા ગ્રહની એટલે કે આપણે આર ડેશ મેળવવાનો છે. બરાબર, તો હવે આપણી પાસે એક જે શરત છે એનાથી જ આપણે કામ વધારીએ. આગળ જેમ કરેલો હતું એમ જ કરવાનું છે. તો જી બરાબર જી ડેશ, બંનેની સૂત્રની કિંમતો મૂકી દઈએ. જી એમ બાય આર સ્ક્વેર, અહીંયા આવશે જી એમ ડેશ બાય આર ડેશ સ્ક્વેર. ફરી પાછું એ જ ઘનતાવાળી વાત, એ જ દળના છેદમાં કદ, અહીંયા આવશે રો 4/3 πr³ છેદમાં આવશે સ્ક્વેર આર સ્ક્વેર, એટલે કે જી રો ડેશ 4/3 πr³ છેદમાં આર ડેશ સ્ક્વેર. આ કટ થશે, આ કટ થશે 4/3 πr³ g g. તો મારી પાસે ફાઇનલી બચે છે રો ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ રો ડેશ ઇન્ટુ આર ડેશ. હવે કઈ બીજી કિંમતો આપેલી હોય તો એ મૂકીએ, નહીતર આપણે કાર્યક્રમને સમાપ્ત કરીએ. તો કે ના, રો ડેશની વેલ્યુ આપી દીધી છે. મારે શું મેળવવાનું છે કે નવા શોધાયેલા ગ્રહની ત્રિજ્યા એટલે આર ડેશ મેળવવાનું છે. તો એને હું કરતા બનાવી દઉં, ચાલો ને. આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ આર છેદમાં રો ડેશ. બરાબર, રો ડેશની કિંમત આપી દીધી છે એ આપણે મૂકી નાખીએ. શું છે 2ρ, k
કેન્સલ થશે, તો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ. ઓ યસ, કે 1/2 આર. જોયું વિદ્યાર્થી મિત્રો, આગળ મેં આ રીત કરાવેલી હતી એના જેવો જ એક ક્વેશ્ચન હતો, તો આ વખતે થોડો ટ્વિસ્ટ કરીને પૂછે, પણ તમે આ એક મેથડ પકડી રાખો તો તમને જવાબ ગમે એ રીતે કરો, ગમે એ પૂછેલું હોય, ગમે એ આપેલું હોય, તમને જવાબ મળી જાય. એટલે આ મેથડ કરવાનું કારણ એ જ હતું. બરાબર, હવે તો તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ચાલો આગળ વધીએ. ગ્રહ એ પરનો ગુરુત્વ પ્રવેગ બી ના ગુરુત્વ પ્રવેગ કરતા 9 ગણો છે. ગ્રહ એ પરનો ગુરુત્વ પ્રવેગ, જેને હું કહી દઉં જી એ, ગ્રહ બી ના ગુરુત્વ પ્રવેગ કરતા 9 ગણો છે. આ ગ્રહ બી ના ગુરુત્વ પ્રવેગ કરતા 9 ગણો છે. યાદ રાખજો, મારો જી કંઈક આ રીતે આમ વળાંક વાળો થાય છે અને 9 ને હું સીધી રેખાવાળા બતાવીશ. બરાબર, એટલે જ્યારે તમે કોઈ દાખલાનું સોલ્યુશન લખતા હોય ત્યારે અકલમાં નહીં, ત્યારે સ્પીડ ન રાખતા તમે શાંતિથી એક વખત જોઈને પછી તમે કોપી કરજો. ઓકે, એટલે આ એક સિચ્યુએશન આપેલી છે. એક માણસ ગ્રહ એ ની સપાટી પરથી 2 મીટરનો કૂદકો લગાવે છે. બરાબર, બીજું શું આપેલું છે કે કોઈ માણસ છે, જો કે કૂદકો લગાવે એ માણસ જ ન હોય, પણ હવે કહી દઈએ છીએ કે એક માણસ ગ્રહ એની સપાટી પરથી, એની સપાટી પરથી 2 મીટરનો કૂદકો લગાવે છે. બરાબર, આ જ માણસ દ્વારા ગ્રહ બી પર કેટલી ઊંચાઈ સુધી કૂદકો લગાવી શકાય? બીની સપાટી પરથી એચ એટલે કે કેટલો કૂદકો લગાવી શકાય? બરાબર, ઓકે. તો કાઇનેમેટિક્સમાં તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ચૂકેલા છો. બરાબર, એક વખત રિવાઇઝ કરી દઉં એટલે તમને એમ વધારે ફાઇન્ડ ના કરવું પડે, ડાયરેક્ટ જવાબ મળી જાય કે ભાઈ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax, એવું તમે કહો છો. બરાબર, વી સ્ક્વેર એટલે અંતિમ વેગ. બરાબર, તો એ તો સેમ જ રહેવાનો છે. માઇનસ યુ સ્ક્વેર, હવે હું કૂદકો મારું છું તો મારી પ્રારંભિક સ્થિતિ શું હોય? સ્થિર જ હોય ને, એટલે એ શૂન્ય બની જાય. પછી આમ કૂદકો મારું, બરાબર, તો એ રીતે અંતિમ વેગ વી સ્ક્વેર થાય. બરાબર, ટુ એની પ્રવેગ આપણા કિસ્સામાં આવશે ગુરુત્વ પ્રવેગ, અને એક્સ એટલે પ્રાપ્ત કરેલી ઊંચાઈ, જેને હું આપણા કિસ્સામાં એચ કહી દઉં. બરાબર, તો મારી પાસે આવે છે સમીકરણ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. મારે એચ જોઈતું હોય, પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ જોઈતી હોય, તો એચ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય 2g. આવું સમીકરણ મારી પાસે છે. બરાબર, તો હવે હું અહીંયા સૂત્ર લખું એચ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય 2g, તો એ આ રીતે આવશે. બરાબર, તમને ખ્યાલ જ છે, પણ એક વખત રિવાઇઝ કરાવી દીધું. ગ્રહ એની સપાટી પર એચ એ એટલે કે એની સપાટી પર જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત થતી હોય, એટલે કે જેવડો કૂદકો લગાવી શકતા હોય, એ એચ એ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય 2ga. બરાબર, હવે ગ્રહ બી માટે લખીએ, તો બી ગ્રહ માટે હશે એચ બી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય 2gb. બરાબર, વી સ્ક્વેર બેમાં અંતિમ વેગ તો સમાન જ હશે. કેમ? કારણ કે વ્યક્તિ હું એકનો એક જ છું, તો અંતિમ વેગ એ જ રીતનું હશે. તો આ વી સ્ક્વેરની કિંમત આના પરથી હું મૂકી શકું, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ એ 2ga. તો એચ બી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેરની બદલે હું મૂકું 2ga એચ એ બાય 2gb. બરાબર, હવે તો માત્ર કિંમતો જ મૂકવાની છે ભાઈ. એચ જી એ એટલે 9gb, એચ એ એટલે ગ્રહ એની સપાટી પર પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ એટલે કે 2 મીટર, 2gb. જીબી જીબી કેન્સલ, 2 કેન્સલ. તો ગ્રહ બી પર પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ એટલે કે કેવડો કૂદકો લાગી શકે? તો 9 × 2 = 18 મીટર છે ભાઈ, આવું કઈ? યસ, બરાબર, તો સાચો જવાબ છે 18 મીટર. બરાબર, એટલે સમજી લો કે કાઇનેમેટિક્સના પણ તમને સૂત્ર આવડતા હોવા જોઈએ. આ રીતે
ગમે તે ચેપ્ટરનું સૂત્ર બીજા કોઈ પણ ચેપ્ટરમાં ઉપયોગમાં આવી શકે, એટલે તમને બધું જ સૂત્રોની ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો હવે આપણે ફરીથી મળશું ત્યારે એક વરી પાછો આગળનો વધારો એટલે કે પાંચમો ભાગ લઈને આવશું અને બીજા થોડાક બીજા નવા ક્વેશ્ચન સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને કંઈ પણ તકલીફ જણાય તો અમારો કોન્ટેક્ટ કરો અને રીપી સાથે હંમેશા જોડાયેલા રહો. ઓલ ધ વેરી બેસ્ટ. Thank you.